Hi friends, good morning. Are you fine? I hope you are very very fine. Thank you friends. विद्यार्थी मित्रों, आपने इंग्लिश सब्जेक्ट की अंदर ग्रामर की अंदर धोरण 11 12 साइंस कॉमर्स जो के धोरण 11 12 साइंस की अंदर आ टॉपिक એટલે કે જોઇન્ટ ધ સેન્ટેન્સ એ પૂછાતો નથી, પરંતુ એ લોકોને આ ટોપિક થી ઘણું બધું બીજું ગ્રામર આવડશે એટલે આની જરૂર છે. તો આપણે ઘણા પીરિયડ થી લગભગ આપણે 7 એપિસોડ એટલે 7 પીરિયડ આપણે ચર્ચા કરી. હવે આપણે એક્ઝામમાં જે પેરેગ્રાફ પૂછાય છે આપણે એની પ્રેક્ટિસ કરીશું. મેં અહીંયા 3 પેરેગ્રાફ બોર્ડ પર લખ્યા છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, ફરીવાર આપણે એ વાતને સમજી લઈએ કે જોઇન ધ સેન્ટેન્સ જે ટોપિક છે એમાં સારા માર્ક્સ લાવવા હોય, વધુ માર્ક્સ લાવવા હોય, તો 2-3 બાબતોને વધારે યાદ રાખવી જરૂરી છે. એક જે પેરેગ્રાફ છે એની અંદર શું હોય, પેરેગ્રાફ એટલે શું, પેરેગ્રાફ એટલે 3-4 વાક્યોનો સમૂહ. પેરેગ્રાફ ઇઝ અ ગ્રુપ ઓફ સેન્ટેન્સ. પેરેગ્રાફ એટલે 2-3 વાક્યોનું ગ્રુપ. તો તમારે શું કરવાનું છે, જે વાક્યો છે એને સમજવાના છે, વાક્યનો અર્થ સમજવાનો છે. જો વાક્યનો અર્થ તમે નહીં સમજી શકો તો તમને કયું કન્જંક્શન, કયું સંયોજક વાક્ય જોડવા લેવું તમને ખ્યાલ આવશે નહીં. તો આપણે પહેલા પ્રેક્ટિસ કરીએ. વી લોસ્ટ અવર વે, આનો અર્થ થાય અમે અમારો રસ્તો ભૂલી ગયા. We ask a home guard to help us. અમે હોમગાર્ડને અમને હેલ્પ કરવા માટે કહ્યું. He was a stranger. તે અજાણ્યો હતો. To the place. એ આ જગ્યાથી અજાણ્યો હતો. He couldn't help us. તે અમને મદદ કરી શક્યો નહીં. તો મિત્રો, આપણે આ કારણ છે કે આ પરિણામ છે, કારણ માટે અંગ્રેજીમાં બીકોઝ વપરાય, સિન્સ વપરાય અને એઝ વપરાય. આપણે આ વાક્યમાં સિન્સ મૂકીશું. સિન્સ એટલે કે તેથી, બીકોઝ અને સિન્સમાં શું ફરક છે, બીકોઝ વાક્યની વચ્ચે આવશે જ્યારે સિન્સ વાક્યની શરૂઆતમાં આવશે. સિન્સની પાછળ કારણ હશે વાક્ય. સિન્સ વી લોસ્ટ અવર વે, વચ્ચે અલ્પવિરામ કરી દેવાનું. અમે અમારો રસ્તો ભૂલી ગયા હોવાથી, સિન્સ એટલે કે થી, વી પછી આ વીમાં ડબલ્યુ સ્મોલ થઈ જાય. વી આસ્ક અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ, અમે હોમગાર્ડને કહ્યું અમને હેલ્પ કરવા માટે. હોમગાર્ડ અજાણ્યો હતો એટલે શું આવશે, બટ પરંતુ
he was a stranger to the place. So, tethi. So, jage tethi. Te amne help kari sakyo nahi. So, he couldn't help us. To aap aapke paas tran hoga conjunction. Ek since, ek but, ane ek so. आ त्रण कंजक्शन ना त्रण मार्क्स होय ओके नेक्स्ट पैराग्राफ लेट अस ऑल बी ट्रूनियंस बी એટલે બનો બી રેગ્યુલર એટલે કે નિયમિત બનો બી પોલાઇટ વિવેકી બનો ચાલો આપણે બધા સાચા ભારતીય બનીએ Be true Indians, साचा भारतीय बनिए. Let us all work for unity. चलो आपने आपना देश की एकता बाटे काम करिए. अबे आप बताएं कि जोड़ा सुधार. Let us all be true Indians and अबे आ ये चीज ले पतले पाए जरूर नहीं एंड वर्क फॉर हर यूनिटी अने आपने देश की एकता बटे काम करिए इन दैट वे वी कैन मेक हर ग्रेट एवी रीते आपने आपना देश ने महान बनावी शकीशु तो यह सुधे हेतु छे જે હેતુ તો જ્યારે પણ વાક્યમાં હેતુ હોય પર્પઝ હોય ત્યારે શું કરવું સો ધેટ તો નીકળી જાય સો ધેટ વી કેન મેક હર ગ્રેટ એન્ડ પ્રોસ્પરસ એન્ડ પ્રોસ્પરસ તો નીકળી જાય તો ફરતી બોલજો Let us all be true Indians and work for unity so that athwa so but chalse so that we can make our great and prosperous to ye kya kehta hai conjunction ahiya end aayo ahiya nu so that ahiya thayo ahiya pan tame tran conjunction mukya ત્રીજું વાક્ય ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈઝ પ્રામાણિક માણસો જુઠ્ઠું બોલતા નથી ધે ડોન્ટ ચીટ અધર્સ પ્રામાણિક માણસો બીજા લોકોને ચીટ પણ કરતા ચીટ મીન્સ છેતરતા નથી પીપલ ઓનર ધેમ લોકો આવા લોકોને માન આપે છે They love them too. તે લોકો આવા લોકોને ખૂબ પ્રેમ પણ કરે છે તો જ્યારે બે વાક્યો નકાર હોય ત્યારે શું કરું નાઇધર નો ઓકે તમે જ્યારે નજરનું મૂકો તો નોટ નીકળી જાય તો શું આવશે ઓનેસ્ટ પીપલ Neither honest people neither tell lies nor cheat others. So, તેથી પ્રામાણિક લોકો ખોટું બોલતા નથી બીજાને ચીટ નથી કરતા તેથી લોકોને માન આપે છે So, people honor And love them. Honest people neither tell lies nor cheat others. So, people honor and love them. So, mitro, aapne
ત્રણ પેરેગ્રાફ જોયા, ત્રણ પેરેગ્રાફ બોર્ડના પેરેગ્રાફ છે. તમે આ પેરેગ્રાફને નોટબુકમાં લખજો અને હજુ બીજા ત્રણ પેરેગ્રાફ લઈએ છીએ આના પછીના વિડીયોમાં, અને હું તમને વોટ્સઅપમાં એક લિંક મોકલીશ જેમાં ઘણા બધા પેરેગ્રાફ હશે, ઘણા બધા પેરેગ્રાફ હશે. તમે પ્રેક્ટિસ કરજો અને એ પેરેગ્રાફ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તમને સોલ્વ કરાવડાવીશ. ઓકે, તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. આવજો.